નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય હિન્દી ભાગ 11 અહી આપણે આજે શીખીશું સ્વરમાં શું શીખીશું અહી પઢો ઓર રંગ ભરો વાંચો અને રંગ પૂરો અ વત્તા બે માત્ર અહી અ વત્તા બે માત્ર અહી એનક એનક એટલે ચશ્મા એનક એટલે ચશ્મા આપણે સમજી ચાલે ચશ્માનું તો એ ચશ્માને આપણે હિન્દીમાં કહીશું એનક એનક એટલે ચશ્મા તો અહીંયા એ આપણે ગૂંટવાનો છે અહીંયા ગૂંટ્યું આવી રીતે અહી તો ઐરાવત ઐરાવત એટલે એરાવત એટલે હાથી ઐરાવત એરાવત એટલે એરાવત તો અહીંયા પણ એ ગૂંટવાનો છે આપણે તો અહીંયા એમાં આપણે રંગ પૂરવાના છે અહીંમાં શું પૂરવાનું છે રંગ બડો લખો વાંચો અને લખો આપણે અહીંયા આપ્યું છે અહી 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 અહીંયા આપણે 3 વાર અહીંયા અહી ગૂંટવાના છે અને અહીંયા ચાર ખાનામાં અહી અહી લખવાના છે શું લખવાનું છે અહી અહી લખવાનું છે તમને જોઈ જોઈને અહીંયા લખવાનું છે અહી 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 અહીને એક માત્ર અહીંયા આપણે અહી બતાવી છે પણ આપણે ગુજરાતીમાં અહી થાય આપણને અહીંયા એક જ માત્ર બતાવી છે પછી આપણે જ્યારે કક્કો લખીએ ત્યારે બે માત્ર બતાવવામાં આવે છે અહી 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 થાય બરોબર શું થાય અહી તો અહી બે વાર લખવાનો છે આગળ જોઈએ અક્ષર બડો ઓર લખો તો અક્ષર વાંચો અને લખો ક વત્તા બે માત્ર બરાબર કઈ ક વત્તા બે માત્ર બરાબર કઈ કોને બે માત્ર શું થાય કઈ કોને બે માત્ર કઈ કોને બે માત્ર કઈ આપણે આગળ લખ્યું એવી રીતે આ બે લીટીમાં પણ કોને બે માત્ર કઈ લખવાનું છે એવી રીતે આગળ કોને બે માત્ર થી સને બે માત્ર સહી સુધી લખવાનું છે તો કેવી રીતે લખવાનું કોને બે માત્ર કઈ ખને બે માત્ર ખઈ ગને બે માત્ર ગઈ ઘને બે માત્ર ગઈ ચને બે માત્ર ચઈ સને બે માત્ર સહી જને બે માત્ર જઈ જને બે માત્ર જઈ તને બે માત્ર ટઈ થને બે માત્ર થઈ ધને બે માત્ર દઈ ધને બે માત્ર દઈ આવી રીતે બોલતું જવાનું અને આપણે લખતું જવાનું સારા અક્ષરે કેવા અક્ષર કાઢવાના સરસ સુંદર સારા અક્ષર કાઢીને આપણે અહીંયા આપણે આખી કક્કો લખવાનો છે કને બે માત્ર કઈથી શરૂ કરીને સહીને બે માત્ર સહી સુધી સારા અક્ષરે લખીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગડો શીખો લખો વાંચો શીખો અને લખો અહીંયા આપણે વાંચતું જવાનું શીખતું જવાનું અને લખતું જવાનું છે તો મૈયા મને બે માત્ર મૈયા 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 લખશું 3 વાર અહીં નીચે પણ અહીંયા લખવાનું છે મૈયા એવી રીતે બધી જગ્યાએ આપણે 3 વાર લખવાનું છે એક વાર ગૂંટવાનું છે અને બે વાર અહીંયા લખવાનું છે મૈયા 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 એટલે માં ભૈયા 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 તો ભૈયા એટલે ભાઈ નૈયા 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 આગળ લખ્યું એવી રીતે જ આપણે અહીંયા પણ લખીશું નૈયા એટલે હોડી ગૈયા ગૈયા એટલે ગાય ગૈયા એટલે ગાય સૈર સી ખેર ખૈર 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 નહીં તારી તૈના તૈના એટલે તરવું એટલા માત્ર બે માત્ર મૂકવાના રવૈયા અનુભવ રવૈયા બરોબર આવી રીતે આપણે શબ્દ વાંચતા જવાના અને અહીંયા લખતા
शुरू होने वाले शब्द को बॉक्स में सही करो। आई थी शुरू थनारा शब्द ने बॉक्स में हराने निशानी करो। आई जे शब्द आवे आई थी शुरू थतो आई शब्द एनी अगर आपणे हराने बॉक्स में निशानी करवानी से तो पैसा शब्द प थी चालू થાય છે આઈ થી ચાલુ થતો નથી એટલે કઈ નહીં આવે અહીંયા ઐરાવત આઈ થી ચાલુ થાય છે એટલે આઈ બોક્સ માં આપણે ખરાની નિશાની કરીશું આપણે આ ઉદાહરણ માં આપ્યું છે ખરાની નિશાની આગળ બીજો શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો આઈનક તો આઈ થી ચાલુ થાય છે એટલે આ બોક્સ માં પણ આપણે ખરાની નિશાની કરીશું ભૈયા તો ભૈયા શબ્દ પછી ચાલુ થાય છે પછી ચાલુ થતો નથી એટલે અહીંયા કઈ નહીં આવે નિશાની ઐક્ય ઐક્ય એટલે ઐક્ય શબ્દ અહીંથી ચાલુ થાય છે તો અહીંયા બોક્સમાં ખરાની નિશાની આવશે ખૈર એટલે ખૈર શબ્દ ખથી ચાલુ થાય છે થી ચાલુ થતો નથી એટલે આ બોક્સમાં પણ કઈ નહીં આવે તો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં કોતીર કી દિશા મે પડકાર શબ્દ બનાવો અહીંને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો અહીંને આપણે તીરની દિશામાં વાંચીને આપણે આગળ શબ્દો બનાવ્યા એવી રીતે જ આ અહીં શબ્દ તીરની દિશામાં વાંચીને આપણે શબ્દ બનાવીશું આપણે એ શબ્દ શીખી ગયા ને એમ અહીં શબ્દ આપણે તીરની દિશામાં વાંચીને અહીં લખીશું બોક્સમાં ઐનક તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે ઐનક ઐનક એટલે ચશ્મા ઐરાવત તો ઐરાવત ઐસા તો અહીં લખીશું ઐસા ઐક્ય ઐક્ય ઐલાન ઐલાન આશ્ચર્ય તો આશ્ચર્ય આપણે તો આગળ આવી રીતે શબ્દો બનાવ્યા એટલે હવે આપણને આવડી જ ગયા હોય આ શબ્દો આપણે આગળ બનાવ્યા એટલે આપણને આવડી જ જાય હવે આ શબ્દો તો આપણે સિનિયર કેજીમાં પણ ગુજરાતીમાં આપણે શીખી ગયા છે તીરની દિશામાં શબ્દ બનાવવાનું એટલે તમને અત્યારે તો આવડતા જ હોય તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો આપણને એ બોક્સમાં નામ આપ્યા છે કયા આપ્યા છે કૌંસમાં નામ એ આપણે જોઈએ અને એની ગુજરાતી શું થાય એ જોઈએ સૈનિક એટલે સિપાઈ પૈસા એટલે પૈસા દૈનિક એટલે સમાચાર પત્ર દૈનિક એટલે સમાચાર પત્ર બેલ એટલે બરડ બરોબર તો આપણે આ એ ચિત્ર આપ્યા છે અને એના નીચે આપણે નામ લખીશું સમાચાર પત્રને આપણે શું કીધું દૈનિક તો અહીંયા આપણે લખીશું દૈનિક સિપાઈ આપ્યો તો સિપાઈને આપણે હિન્દીમાં શું કહીશું સૈનિક તો અહીં લખીશું સૈનિક બરડનું ચિત્ર છે બૈલ એટલે બરડ બરોબર એથી શબ્દ આપણે જોવાનું બે માત્ર આવશે બૈલ તો બેલ એટલે બરડ પૈસા અને બે માત્ર પૈસા આપણે પૈસાનો સિક્કો આપે છે 50 પૈસાનો અહીંયા લખીશું પૈસા ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખી ખાના પૂરો અહીંયા ચિત્ર ઓળખીને આપણે ખાના પૂરવાના છે તો આપણને પહેલું ચિત્ર આપ્યું છે સૈનિક અને સમાચાર પત્ર તો સૈનિકને સૈનિકની નીચે અહીં લખીશું સૈની આપેલો છે અને ક તો અહીં આપણને શબ્દ આપ્યો સૈનિક અહીં લખીશું સૈ બે માં તો સૈનિક બાજુમાં લખીશું અહીંયા વચ્ચે ની આપેલો છે આપણે અહીંયા આગળ દહી ની ક આગળ દહી કરશું અને ની પાછળ ક શબ્દ મૂકીશું દહી ની ક બેંગન આ બેંગનનું ચિત્ર રીંગણનું ચિત્ર આપણે હિન્દીમાં બેંગન કહીએ તો
બેંગો નો લખીશું શું લખીશું બેંગો નો લખશું છે મેદાન તો મૈદાન મૈદાન લખીશું ઓડીને નૈયા તો લખીશું નૈયા યા પેલો છે નીચે લખીશું ઓડીની નીચે સીટર નીચે નૈયા સામે ગૈયા આપીશું તો ગૈયા ગૈયા લખીશું બરોબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બાકી અક્ષર લખો ખોટા અક્ષર લખો મૈલા ખાલી જગ્યા લા તો શું આવશે શબ્દ ખાલી જગ્યામાં મૈ મૈલા તૈરના તો ખાલી જગ્યા રના તો તૈ તૈ આવશે તૈરના ખાલી જગ્યા મૈયા તો ખાલી જગ્યા યા તો મૈ મૈયા માત્ર બે મને બે માત્ર મૈ યા લખીશું ફૈલાવો તો ખાલી જગ્યા લાવો તો અહીંયા ફાને બે માત્ર ફૈલાવો ચૈન ચૈન ખાલી જગ્યા ન ચને બે માત્ર ચૈન સૈલા ખાલી જગ્યા લા સને બે માત્ર સૈલા એનક ખાલી જગ્યા નક ઐનક ઐનક શું લખીશું ઐનક એટલે ચશ્મા આપણે જોઈ ગયા આગળ બૈલ ખાલી જગ્યા લ તો બને માત્ર બે લ લખીશું બરોબર આગળ આપણને શબ્દ આપેલા છે એમાં જે શબ્દ ખૂટતો હોય આપણે જે શબ્દ મૂકવાનો છે એવી રીતે બધા શબ્દો આપણે બનાવ્યા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગા ભરો કોષ્ટકમાં આપણને શબ્દો કૌંસમાં શબ્દ આપ્યા છે એ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પૈર બેલ અને મેદાન તો આપણે કોષ્ટકમાં શબ્દો પણ આપ્યા છે અને આગળ આપણે જે ખાલી જગ્યાઓ છે એ ચિત્ર પણ આપેલા છે તો આપણે ચિત્ર જોઈશું અહીં આગળ બેલનું ચિત્ર છે તો ભૈયા ખાલી જગ્યા પકડ ભૈયાને શું પકડવાનું કહે છે બેલ તો ભૈયા બેલ પકડ શું લખ્યું ખાલી જગ્યામાં બેલ ભૈયા બેલ પકડ આગળ ચિત્ર આપીશું મેદાન બહન ખાલી જગ્યા મેં ખેલ ખેલવાનું રમવાનું ક્યાં હોય ખેલ ક્યાં કરવાનો હોય મેદાન તો આપણે લખીશું બહન મેદાન મેં ખેલ ખાલી જગ્યામાં શું હશે મેદાન તો મેદાન મેં ખેલ ગીતા જમીન પર ખાલી જગ્યા રખ જમીન પર શું રાખવાનું કહે પેર પગ પેર શબ્દ બાકી પેર તો આપણે એ ખાલી જગ્યામાં પેર શબ્દ મૂકીશું ગીતા જમીન પર પેર રખ ગીતાને પગ મૂકવાનો કહે જમીન પર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વાક્ય ભણો લખો વાક્ય વાંચો અને લખો કૈલાસ પૈસા લા તો એ બાજુમાં આપણે લખશું આપણને આપેલું છે એના ઉપર ગૂંટવાનું છે કૈલાસ પૈસા લા બીજો વાક્ય આપ્યું છે બહન ગૈયા ચરાને જા તો બહન ગૈયા ચરાને જા માલા ઘૂમને નૈનીતાલ જા તો એ લખ્યું માલા ઘૂમને નૈનીતાલ જા સૈનિક દેશ કી રક્ષા કરતા હે સૈનિક દેશ કી રક્ષા કરતા હે એવું લખવાનું આપણને અહીંયા આપણને વાક્ય આપ્યું છે એ વાક્ય જોઈને સારા અક્ષરે અહીંયા આપણે શું વાક્ય સરસ સુંદર અક્ષરે આ વાક્યો ત્યારે લખવાના છે ને આપણે અહીંયા આ પાઠ પૂરો થાય છે અહીં તો એનું હોમવર્ક હિન્દીનું એ હોમવર્ક લખવાનું છે હિન્દીની નોટમાં તો આપણે હિન્દીની નોટમાં લખીશું હેડિંગ નવા પાણે મારવાનું અહીં કરીને લખવાનું અક્ષર ભડો લખો અહીંયા આપણને કઈથી કઈ સુધી નોટમાં સારા અક્ષરે લખશું કપ્પો કઈને કને બે માત્ર કઈ હિસ્સાને બે માત્ર સહી સુધી આપણે હિન્દીની નોટમાં સારા અક્ષરે લેસનમાં લખીશું અને બીજું લખવાનું છે પાના નંબર 39 ઉપરનું આ શબ્દો લખવાના પછી આ ગોળ દોડીને આપણે જે અહીંથી ચાલતું હતું હોય એમાં બોક્સમાં ખરાની નિશાની કરીને આપણે આ લેસન લખવાનું પછી તીરની દિશામાં આ શબ્દો લખવાના છે બરોબર અને પછી આ ચિત્ર પહેચાન કર ઉસકા એનું નામ આપણે નીચે લખવાનું છે આમાં તમારે ગુજરાતી નામ લખીને નીચે ગુજરાતી નામ લખવાની જરૂર નથી ડાયરેક્ટ તમે
नाम लखी इन्डीमा नाम लखी देना दैनिक सैनिक बैल पैसा एउ लखिने आगर बिनु लेसन लखवानु से चित्र पहचान का कोष्टक भरो आपरे चित्र दोरवा नथी आई शब्द आवी रीते कोष्टक कई रीने एक सैनिक लखी देन वन आई दैनिक लखी देन पछि आई लखी देन जो आवी रीते खाना दोरीने सैनिक एवी रीते आ बताए खाना दोरीने आई लखी देवानु बरोबर आगर जोवानु બાકી અક્ષર લખો ખોટા અક્ષર પણ આવી રીતે આ જેમ લખ્યું છે મહિલા ખાલી જગ્યા આવી રીતે અહીં ખાલી જગ્યા નિશાની કરવાની નીચે ખાલી જગ્યાની નિશાની કરીને આ ખાલી જગ્યાઓ લખી દેવાની આ લખી છે એવી રીતે ચોપડીમાં બરોબર પછી આ કોષ્ટક છે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો આ કૌંસમાં લખવાના નામ અને પછી આ ખાલી જગ્યાઓ લખી દેવાની આ ચિત્ર દોરવાની જરૂર નથી અને આ વાક્ય એકવાર લખી દેવાનું હોય આ એક જ વાર વાક્ય લખવાનું બે વાર લખવાની જરૂર નથી આ ચાર વાક્યો સારા અક્ષરે લખવાના તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે ને સારા અક્ષરે હોમવર્ક લખીને આવું વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખશો ને વિદ્યાર્થી મિત્રો તો સારા અક્ષરે લેસન લખીને લખવાનું તો આવજો અહીં આપણો પાઠ પૂરો થાય છે આવજો